દેવભૂમિ દ્વારકા જિલ્લાની કોરોનાની મહામારી વચ્ચે આજ રોજ મરી આરટીપીસીઆર લેબ કોરોનાના વધતા જતા કેસને લઈ દ્વારકા જિલ્લામાંથી જામનગર ખાતે સેમ્પલ મોકલવામાં આવતા હતા, જે હવે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભારિયા જનરલ હોસ્પિટલમાં જ આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહી આરટીપીસીઆર લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભારિયા જનરલ હોસ્પિટલમાં આજરોજ ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મીઓ, હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મીઓ સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ કિમભાઈ જોગલ સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઉદ્ઘાટન કર્યું હતું. મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી કોરોના પોઝિટિવ માટે જરૂરી આરટીપીસીઆર ટેસ્ટ કરવા માટે સેમ્પલો જામનગર સ્થિત લેબ ખાતે જતા હતા અને 4-7 દિવસે રિપોર્ટ આવતો હતો, જે હવે એક દિવસમાં જ દ્વારકા જિલ્લાના લોકોના COVID-19 માટે ખૂબ જરૂરી એવો આરટીપીસીઆર રિપોર્ટ આવી જશે, જેથી સંક્રમણ ફેલાતું પણ અટકી જશે અને લોકોની સારવાર પણ વહેલી તકે થશે જ. તેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા માટે આરટીપીસીઆર લેબ ખુલતા વહેલી તકે રિપોર્ટ આવી જતાં સારવાર પણ વહેલી જ શરૂ થશે. મહત્વનું છે કે ખંભારિયા જનરલ હોસ્પિટલમાં આવેલ માઇક્રોબાયોલોજી વિભાગમાં સરકાર દ્વારા 20 લાખની કિંમતનું આરટીપીસીઆર ટેસ્ટ મશીન આપવામાં આવ્યું છે, જેનું ક્વોલિટી ચેક રન કરવામાં આવ્યું છે અને ખંભારિયા જનરલ હોસ્પિટલમાં આરટીપીસીઆર લેબમાં દ્વારકા જિલ્લાને ફરવાયેલ લેબમાં 8 કલાકમાં 90 સેમ્પલો રન કરવાની ક્ષમતા ધરાવે છે, જે આગામી સમયમાં તબક્કાવાર આ ક્ષમતાને વધારી અને જિલ્લાના લોકોને ફાયદો થાય અને વહેલી તકે રિપોર્ટ આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ખંભારિયા જનરલ હોસ્પિટલમાં એક માઇક્રોબાયોલોજીસ્ટ અને 6 લેબ ટેકનિશિયનની ટીમ 24 કલાક કાર્યરત રહેશે, જેથી એનો સીધો જ ફાયદો દ્વારકા જિલ્લાના લોકોને મળે અને વહેલી તકે લોકોની સારવાર શરૂ કરી શકશે, જેનાથી કોરોનાનું સંક્રમણ પણ ઓછું ફેલાશે. મુકેશ મોકરિયા, ZSTV દ્વારા. સમગ્ર વિશ્વ કોરોનાની સામે લડી રહ્યું છે ત્યારે આપણે બધાને ખ્યાલ છે, ગુજરાતમાં 2020માં માર્ચમાં પ્રથમ કેસ આવ્યો હતો ત્યારે આરટીપીસીઆર માટે પુનઃ આપણે જવું પડતું હતું. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દરેક છેવાડાના જિલ્લા સુધી આ લેબ વિકસાય એના માટે આજ દેવભૂમિ દ્વારકામાં આ લાખોના ખર્ચે આરટીપીસીઆર લેબ વિકસાવવામાં આવ્યું છે અને એનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. એની કેપેસિટી 8 કલાકની અંદર 90 લેબોરેટરીના ટેસ્ટિંગ થઈ શકે અને 24 કલાકમાં 200થી વધુ ટેસ્ટિંગ થઈ શકે એવું અદ્યતન મશીન આજે લાખોના ખર્ચે દેવભૂમિ દ્વારકામાં જનરલ હોસ્પિટલ જામનગર ખાતે રાજ્ય સરકાર દ્વારા વિકસાવવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ દ્વારા અને પાર્ટી દ્વારા ખાસ કરીને કોવિડ કેર સેન્ટર પણ વિકસાવવામાં એની પણ મેં આજ ખાસ કરીને મુલાકાત લીધી. ખૂબ ગુજરાતમાં પણ સારામાં સારું હશે એવું વાતાવરણ, લોકોનું 200 બેડ સાથે લોકો એમાં રહી શકે એવું વાતાવરણ છે. એટલે પાર્ટીના અધ્યક્ષને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, દરેક લોકો, ભારતીય જનતા પાર્ટીના લોકોની વચારે રહી અને દેવભૂમિ દ્વારકા જલ્દી કોરોના મુક્ત થાય એવા પ્રયત્ન કરે એટલે એના માટે ખાસ કરીને અભિનંદન આપું.